नमस्कार, आजना मोटा समाचारों में आपणे जाणीशुं के गुजरात में कोने केटली सीट मळशे, जाणो लेटेस्ट ओपिनियन पोलना आंकड़ा। ए उपरांत मित्रों आगळ जाणीशुं आपणे सूरत में विधानसभा चूंटणी ने लईने केजरीवाले करी आवी भविष्यवाणी। ए उपरांत आगळ मित्रों वात करीशुं गेस सिलिंडर ना प्राइस घट्या, टूंक समय में ज गेस सिलिंडर थशे सस्ता, सरकारे बनाव्यो शानदार प्लान। ए उपरांत आगळ मित्रों वात करीशुं चूंटणी पहला ज जाडू टोपली में। तो मित्रों संपूर्ण जानकारी विगते मेळवीए पहला जो तमे अमारी चेनल पर नवा हो तो वीडियो ने लाइक करी चेनल ने सब्सक्राइब करी लेजो। तो मित्रों गुजरात में विधानसभा चूंटणी आखरी चरण में छे, त्यारे मंगळवार थी पहला चरण में मतदान करनारी सीटों पर प्रचार थमी जशे, त्यारे हवे एक सर्वे सामे आव्यो छे। आ सर्वे में बीजेपी सरकार बनावी रही होवानो दावो कराई रह्यो छे। 19,271 लोकोना मंतव्यो लेवाया छे। मित्रों हाल गुजरात में आम आदमी पार्टीए तमाम समीकरणों बदली नाखे छे, त्यारे सामे आवेला एक सर्वेना आंकड़ा पण चौंकावनारा छे। सर्वे अनुसार गुजरात की तमाम 182 सीटों पर सर्वे करायो छे। आ सर्वे में कुल 19,271 लोकोना अभिप्राय लेवामां आव्या छे। आ ओपिनियन पोल 22 नवेम्बर थी 28 नवेम्बर दरमियान करवामां आव्यो होवानुं जणावाई रह्युं छे। तो मित्रों जोईए कि गुजरात में कई पार्टी जीती रही छे। तो मित्रों आंकड़ा पर नजर करिए तो आ सर्वे अनुसार गुजरात में बीजेपी की सरकार बनी रही होवानुं सामे आवी रह्युं छे। सर्वे अनुसार गुजरात में बीजेपी ने 134-142 सीटों मळवानुं अनुमान छे। आ सिवाय कांग्रेस ने 26-37 અને આમ આદમી પાર્ટીને 7-15 સીટો મળવાનું અનુમાન છે। આ સિવાય ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલને સૌથી વધુ લોકો મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે। તો મિત્રો તમારા મત પ્રમાણે ગુજરાતમાં કોને કેટલી સીટ મળશે કોમેન્ટમાં જણાવજો। એ ઉપરાંત મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં આ સપ્તાહના અંતમાં ચૂંટણીનો તાવ ચાલુ છે, કારણ કે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે। દિલ્હી બાદ પંજાબમાં સરકાર બન્યા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઉત્સાહ ચરમસીમાએ છે। સીએમ કેજરીવાલે 3 મોટી ભવિષ્યવાણી કરી છે। સીએમ કેજરીવાલે લખ્યું કે આપણા ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા જંગી માર્જિનથી જીતી રહ્યા છે, અમારા સીએમ ઉમેદવાર ઈશુદાન ગઢવી મોટા માર્જિનથી જીતી રહ્યા છે। તો મિત્રો તમને શું લાગે છે કે કેજરીવાલનો આ દાવો કેટલો સાચો પડવાનો છે? એ ઉપરાંત મિત્રો આગળ વાત કરીશું તો દેશની સામાન્ય જનતાને રાહત આપવા માટે સરકાર જલ્દી જ ગેસની કિંમતને લઈને કોઈ નિર્ણય લઈ શકે છે। કેન્દ્ર સરકાર ગેસ સસ્તો કરવા માટે પ્લાન બનાવી રહી છે। આ પ્લાનને કારણે એલપીજી અને સીએનજી બંને ગેસની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા છે। છેલ્લા કેટલાક સમયથી ગેસની કિંમતમાં વધારાને કારણે લોકો પર બોજ વધી રહ્યો છે। ગેસના ભાવની મર્યાદા નક્કી થઈ શકે છે। કમિટી દ્વારા ગેસના ભાવની નિયંત્રણ કરવા માટે એક આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત જાહેર ક્ષેત્રની કંપનીઓના જૂના ક્ષેત્રમાંથી આવતા કુદરતી ગેસની કિંમત મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ગેસ માટે ભલામણ કરવામાં આવી શકે તેવી સંભાવના છે। સરકારના આ નિર્ણયથી સીએનજી અને પીએનજી બંનેના ભાવમાં ઘટાડો થશે, જેના કારણે સામાન્ય જનતાને ઘણી રાહત થશે। તો મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર યોજના આયોગના પૂર્વ સભ્ય કિરીટ એસ પારેખની આગેવાની હેઠળની સમિતિ તેની બેઠક પર કામ કરી રહી છે અને તેને આખરી ઓપ આપી રહી છે। ધારણા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ કમિટી ટૂંક સમયમાં સરકારને પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે। એ ઉપરાંત આગળ મિત્રો વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત નહીં, બલકે ચૂંટણીની ચર્ચાઓ શરૂ થઈ ત્યારથી લઈ ચૂંટણી જાહેર થવા સુધી સૌથી વધુ જો કોઈ પક્ષ ચર્ચામાં રહ્યો હોય તો તે આમ આદમી પાર્ટી છે। જે રીતે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, રાઘવ ચડ્ડા, ભગવંત માન સહિતના નેતાઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા, તેને જોતા આ વખતે આપ મોટા ગાબડા પાડશે તેવી વાતો વહેતી થઈ જવા પામી હતી। જો કે જેવી ચૂંટણી જાહેર થઈ કે આ તમામ નેતાઓ મિસ્ટર ઇન્ડિયા બની ગયા હોય તેવી રીતે ગાયબ થઈ જતા મતદારોમાં અત્યારે તરે તરેની ચર્ચાઓ શરૂ થઈ છે। મતદારો અત્યારે સ્પષ્ટ કહી રહ્યા છે કે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રની 54 બેઠકો સહિત ગુજરાતની 89 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકને તોડી નહીં જ શકાય તેવું માની લેનારી આમ આદમી પાર્ટીની ફિલ્મ ઉતરી ગઈ છે અને ચૂંટણી પહેલાં જ જાડું ટોપલીમાં સમાઈ ચૂક્યું છે। ગાજા મેઘ વરસે નહીં તે કહેવતની માફક આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલાં જોરશોરથી પ્રચાર કરાવ્યો હતો, પરંતુ અત્યારે તેના રાષ્ટ્રીય નેતાઓ અને કાર્યકરો શોધ્યા જડી રહ્યા ન હોવાથી આમ આદમી પાર્ટી ચૂંટણીમાં કેવો દેખાવ કરે છે તે કહેવાની અત્રે જરૂર લાગી રહી નથી। તો મિત્રો આપના રાષ્ટ્રીય નેતાઓ રીતસરના થાકી ગયા હોય તેવી રીતે મતદારો આપને મત નહીં જ આપે તેવું પારખી ગયા હોવાનું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં 54 બેઠકો ઉપર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઊભા રાખ્યા છે, તે અત્યારે એકલા હાથે જ લડવા માટે મજબૂર બની ગયા છે, કેમ કે આપના એક પણ સ્ટાર પ્રચારકનો સાથ તેમને મળી રહ્યો નથી। આ 54 બેઠકોમાં મુખ્યમંત્રી પદના દાવેદાર ઈશુદાન ગઢવીની ખંભાળિયા બેઠક પણ સામેલ છે, તેઓ પણ અત્યારે રીતસરના ઝઝૂમી રહ્યા હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે। આમ આદમી પાર્ટી માટે સ્થિતિ એટલી કફોડી બની ચૂકી છે કે સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો ઉપર પંજાબથી કાર્યકરો આયાત કરવા પડી રહ્યા છે। સંગઠન બનાવ્યા વગર જ ચૂંટણીમાં ઉતરી જવાનું કેટલી હદે ભારે પડી શકે છે
તે આમ આદમી પાર્ટી અત્યારે સાબિત કરી બતાવ્યું છે। બીજી બાજુ શાણા મતદારોએ પણ ગાંઠ બાંધી લીધી છે કે આપણે મત આપશું તો એ બેકાર જ જવાનું છે, કેમ કે તેની જીતવાની સંભાવના જ ન બરાબર રહેલી છે। મતદારો સ્પષ્ટ કહેવા લાગ્યા છે કે જો આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપશું તો કોંગ્રેસ અને ભાજપના કામ કરતા નેતાઓના મત કપાઈ જશે અને તેની હારવાની સંભાવના ઊભી થઈ જશે। એટલા માટે મતને બેકાર ન થવા દઈ મતદારો ભાજપ અથવા કોંગ્રેસમાંથી જ કોઈ એક પક્ષને મત આપશે તે નિશ્ચિત બની ચૂક્યું છે। એકંદરે ભાજપ કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકને હચમચાવી નાખવાના ઈરાદા સાથે ઉતરેલી આમ આદમી પાર્ટી અત્યારે ખરબડી રહી છે। મતદારો એવું ઉદાહરણ આપી રહ્યા છે કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને મત આપ્યો, જેના કારણે કોંગ્રેસના કામ કરતા ઉમેદવારોના મત કપાઈ ગયા હતા અને તેણે હાર જોવી પડી હતી। આ રીતે કામ કરતા નેતા હારી ગયા અને આમ આદમી પાર્ટી પણ જીતી શકી નથી, ત્યારે એ મત એકદમ ફોગટ જ ગણ્યો ગણાય ને। અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ અત્યારે દિલ્હીમાં એમસીડી ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે ગુજરાતમાં માંડ એકાદ વખત હાજરી આપી શકે છે। આવી જ હાલત અત્યારે અન્ય રાષ્ટ્રીય નેતાઓની થવા પામી છે। આપ કેવી રીતે અંદરથી હચમચી ગયું છે તેનો તાદશ્ય નમૂનો ગઈકાલે કચ્છમાં તેના ઉમેદવારે મતદાનના બે દિવસ અગાઉ ભાજપને સમર્થન જાહેર કરી દીધું તેના પરથી મળી રહ્યું છે।